ડોક્ટર કેયુરભાઈ, આપ તો ઘણા વર્ષોથી કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરો છો, અને આ પ્રેક્ટિસ દરમિયાન આપને કેટલાય અનુભવો થયા હશે, કેટલાય ઇન્ટરેસ્ટિંગ અનુભવો આપે આપની બુકમાં પણ વર્ણવ્યા છે, તો અમારા દર્શક મિત્રો સાથે પણ આવા એક બે એક્સપિરિયન્સ શેર કરો. તૃપ્તિબેન, ઘણા વખતથી મને તો ઈચ્છા થાય છે કે હૃદયની વાત દિલથીની જેમ આખી એક મારા અનુભવોની બીજી ચોપડી લખી નાખું, પણ ઘણા કારણે અમે નથી લખી શકતા, કારણ કે એને પેશન્ટ કોન્ફિડેન્શિયાલિટી કહેવાય. પણ બે ત્રણ પ્રસંગ મને યાદ આવે છે. એક તો એક મારા દર્દી હતા જે 1995માં બાયપાસ કરાવવાના હતા, બોમ્બે ગયા, 40 વર્ષના ભાઈ હતા, અને બોમ્બેમાંથી બાયપાસ કરવાની સલાહ લઈ બાયપાસ કરવા દાખલ થવાના હતા, ત્યાં કોઈએ મારું નામ આપ્યું અને એ મને મળવા આવ્યા 1995માં. અને એન્જિયોગ્રાફીમાં 3 બ્લોક હતા, 3, અને 3 સ્ટેન્ટ એમનામાં મૂકી. એ વર્ષોમાં તો સ્ટેન્ટો મૂકાતી નથી, પણ 3 મૂકી. હવે વાર્તા એમની નથી, એમના પછી એમના બીજા ભાઈને અને ત્રીજા ભાઈને અને ચોથા ભાઈને બધાને મેં સ્ટેન્ટ મૂકી. એમાંથી 2 ભાઈને તો ગયા વર્ષે એક જ દિવસે સાથે 2 સ્ટેન્ટ મૂકી. એટલે કુટુંબને પણ, હવે તો હું આખા કુટુંબને જે એમની અત્યારની અટક હતી એને બદલે હું એમને સ્ટેન્ટવાળા કહી દેવા માંડ્યા છે. એટલે એક આવો પ્રસંગ હતો. મારે એવા પ્રસંગ તો અઢળક છે કે બાપુજીના એન્જિયોપ્લાસ્ટી કરી હોય અને દીકરાને અઠવાડિયામાં જ અટેક આવે. હસબન્ડ વાઇફની જોડીના એ પ્રસંગ છે, અને એમાં એક જોડી તો પાછી અમેરિકાથી આવેલી ને સાથે એન્જિયોગ્રાફી કરીને પછી એમ કે ડિસ્કાઉન્ટ આપવું જ જોઈએ, કારણ કે અમેરિકામાં તો લેવું, બાય 1 ગેટ 1 ફ્રી, તો બીજાની તો મફત જ કરાવી મારી પાસે. એટલે એવા રમૂજી પ્રસંગો હોય છે, અને ઘણીવાર બીજા ગંભીર પ્રસંગો હોય છે. તૃપ્તિબેન, ડોક્ટર કેયુરભાઈ, આપણે આજે હૃદયની વાત ખૂબ જ હળવાશથી કરી રહ્યા છો, તો એક ગંભીર પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે કે એક જે મોટી સર્જરી છે જેને બાયપાસ સર્જરી કહે છે, હવે એ સર્જરીનું નામ પડતા ભલભલા માણસ ગંભીર થઈ જાય અથવા તો ખૂબ જ ગભરાઈ જાય છે, તો આ સર્જરી એવી કેવી છે? તૃપ્તિબેન, જે ગંભીર સર્જરી તમે વાત કરો છો એ આજે 40 વર્ષથી અહીંયા થાય છે દુનિયામાં, અને કદાચ હું તો બહુ સ્પષ્ટ માનું છું કે ભવિષ્યમાં કોઈને નોબેલ પ્રાઇઝ મળશે જેણે ઓરિજિનલી શોધેલી, અને 2-3 પ્રખ્યાત સર્જનોને. તો એ બાયપાસ સર્જરી એક એવી પ્રક્રિયા છે જેને હળવાશમાં પાછું કહીશ કે કાર્પેન્ટરી, જેમ ગઈ વખત આપણે વાત કરેલી કે હું પ્લમ્બર ઈચ્છું એટલે એન્જિયોપ્લાસ્ટી કરું. તમે સમજાવો, આ હૃદય છે, હૃદયમાં નળીઓ છે, ત્યારે નળીઓ ખૂબ ચોકઅપ થઈ જાય ત્યારે મહાધમની એઓર્ટા, એઓર્ટામાંથી શરીરના ભાગની બીજી ધમનીઓ જે બિન ઉપયોગી છે, છાતીની ધમની, હાથની નળીઓની ધમની, એ ધમનીઓને કાપી અહીંયાથી અહીંયા, આ તમે જોઈ શકો છો એ ચોંટાડેલી છે, એને બાયપાસ સર્જરી કહેવાય. કે આ જે બંધ નળીઓ છે એને તમે બાયપાસ કરી અને એક બીજો ફ્લો શરૂ કરો છો. બિલકુલ બરાબર, કે બાયપાસ એટલે આપણે રસ્તો બગડી ગયો હોય તો બાયપાસ નથી આવતો, ડાયવર્ઝન કહીએ. ઘણી વાર દર્દીઓ પૂછે કે પેલી જૂની નળીઓ કાઢી નાખશો, તો જૂની નળીઓ એન્જિયોપ્લાસ્ટીમાં કે બાયપાસમાં કોઈ દિવસ ના કાઢીએ, ભગવાનની નળીઓ તો અંદર જ રહે, પણ આપણે જે જગાએ બ્લોક થઈ ગયો હોય તો લોહી એની આગળ પહોંચાડીએ છીએ. જેમ તમે અહીંયા જોશો તો બાયપાસના વિવિધ પ્રકારો છે, આ રીતે બાયપાસ થશે, અહીંયા પણ બાયપાસ છે, અહીંયા 2-3 ધમનીઓનો બાયપાસ છે, એક ડાબી બાજુ એક જમણી બાજુ, એટલે બાયપાસ એ બાયપાસ. હવે આ જે બાયપાસ કરવામાં આવે છે એમાં શરીરની કઈ કઈ ધમનીઓ અથવા તો કઈ કઈ નળીઓનો ઉપયોગ કરવામાં આવે છે? હા, શરીરમાં ધમની હોય અને નસ હોય. નસો મોટે ભાગે પગમાંથી વપરાય, અને ભગવાને નસને એવી રીતે બનાવી છે કે નસ કાઢીએ તો બીજી નસો થાય, એટલે એને વેઇન ગ્રાફ્ટ કહેવાય. પણ નસોના બાયપાસ 7-8-10 વર્ષમાં બંધ થઈ જાય, એટલે આજના સર્જનો, મારા મિત્રો સર્જનો ધમનીના બાયપાસ કરે છે, અને ધમની છાતીની અંદર ધમનીઓ આપી છે ભગવાને 2, જે બિન ઉપયોગી છે, જેનો ઉપયોગ નથી. તો ઓપરેશન વખતે જ્યારે છાતી ખોલે
ત્યારે એ ધમની કાપી અને અહીંયા બાયપાસ તરીકે ચોંટાડશે. બીજી ધમનીઓ હાથની ધમનીઓ છે, બે હાથમાં ધમનીઓ ભગવાન આપી છે, એને રેડિયલ આર્ટરી કહેવામાં આવે છે. અહીંયા આવી છે બરાબર, તો એ રેડિયલ આર્ટરીને પણ કાપી બાયપાસમાં ચોંટાડાય, કારણ કે અહીંયા બે ધમની ભગવાન આપે છે, એટલે એક કાઢો તો બીજી વપરાય. અને એ બાયપાસમાં પણ મારે સમજાવવાનું, બાયપાસની પણ બે પ્રક્રિયા છે. બહુ વર્ષોથી બાયપાસ વખતે હૃદયને બંધ કરી દેતા હતા, એને ઓન પંપ બોલતા હતા, એટલે બાયપાસમાં હૃદય બંધ કરી દે, આ હૃદય ધબકતું બંધ થઈ જાય અને શરીરનો લોહી એક પંપમાંથી જાય. અને બીજી પ્રકારની બાયપાસ હમણાં નવી નવી, અને બહુ નવી તો ના જ કહેવાય, હવે દસકાથી થાય છે, જેને ઓફ પંપ કહેવાય છે, એટલે ચાલુ ધબકતા હૃદયે અથવા બીટિંગ હાર્ટ, એટલે આ હૃદય ધબકતું હોય. અને મારા મિત્રો સર્જન એ ધબકતા હૃદયમાં આટલા ભાગને પકડી અને બાયપાસ કરે. અત્યારે 90% બાયપાસ આવી રીતે બીટિંગ હાર્ટ બાયપાસ થાય છે, પણ હૃદય જો ખૂબ નબળું હોય, લાંબો કેસ હોય, તો બિલકુલ હૃદયને બંધ કરી બાયપાસ ઓન પંપ જઈ અને બાયપાસ કરાવાય. કેવીરભાઈ, આપે આપના પુસ્તકમાં એક ઓક્ટોપસ નામના સાધનની વાત કરી છે. હમણાં આપ જે વાત કરતા હતા કે હૃદયને જે પકડી રાખે, એ જ આ સાધન છે કે બીજું કંઈ છે? હા તૃપ્તિબેન, ઓક્ટોપસ જે આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ, ઓક્ટોપસ એવું સાધન છે કે એમાં આ તમે ધ્યાનથી જોશો, પ્રેક્ષકો દર્શકો જોઈ શકે, તો આ સાધનમાં આમાં અહીંયા નાના નાના પાંખિયા હોય છે, અને એ પાંખિયા એમાં 8 સકર્સ હોય. સકર્સ એટલે આમ લોચુંબક ના કહેવાય, પ્લાસ્ટિકના જ, જે ચોંટી જાય, એટલે એ 8 પાંખિયા ચોંટી જવાથી હૃદયનો એ ભાગ હલતો નથી, એટલે એ ઓક્ટોપસ ડિવાઇસ કહેવાય છે. અને એ અત્યારે બહુ જ દુનિયામાં પ્રખ્યાત છે અને પુષ્કળ વપરાય છે. ડૉક્ટર કેયુરભાઈ, વૃદ્ધ વ્યક્તિઓને પોતાની સમસ્યાઓ હોય છે, તો આવા એક દર્શક મિત્ર આપને એક પ્રશ્ન પૂછી રહ્યા છે. આપના પુસ્તક હૃદયની વાત દિલથીમાં આપે વૃદ્ધ દર્દીઓ વિશે શું લખ્યું છે? કેયુરભાઈ, આ જે પ્રશ્ન એમણે પૂછ્યો છે, એવો પ્રશ્ન ઘણી વ્યક્તિઓને થતો હશે, તો આપણે તમારી જે બુક છે એમાં તમે વૃદ્ધ વ્યક્તિઓ વિશે શું લખ્યું છે? વૃદ્ધાવસ્થા એ હવે આપણા જીવનનો ભાગ થવાનો છે. ભારત દેશમાં આજથી 50 વર્ષ પહેલાં એવરેજ આયુષ્ય, તૃપ્તિબેન 50 વર્ષ જ હતું આઝાદી વખતે, જે વધતું 75-75. મારા સસરા જે ફરી યાદ દેવડાવું, 5 એન્જિયોગ્રાફી પ્લાસ્ટિકને બાયપાસ કરી એ 75 વર્ષના થયા. તો વૃદ્ધ વ્યક્તિઓમાં હું 2 પ્રકારના વૃદ્ધ ગણીશ. ઘણા વૃદ્ધ વ્યક્તિઓ 80-85-90 વર્ષે વૃદ્ધ નથી, ટટ્ટાર ચાલે છે, દોડે છે. ને મારા એક આણંદના મિત્ર, એના સસરા 86 વર્ષે થોડા અઠવાડિયા પહેલાં મારી પાસે એન્જિયોપ્લાસ્ટી કરી ગયા. હું તો નહોતો કરાવવાનો, મેં મારા મિત્રને કહ્યું કે ભાઈ તારે કેમ કરાવે છે, કે મારા સસરા એકલા રહે છે, એ સાસુ સસરા અને એટલા પ્રવૃત્તિમાં મશગુલ છે. તો મોટી ઉંમરે દુનિયાની જેમ આપણે ભારત દેશમાં પણ બધી રીતના ઇલાજ થાય છે, અને 101% કરાવવા જોઈએ. 80-90-85 વર્ષમાં જો માનસિક રીતે સ્વસ્થ હો, શરીર બીજા બધા ભાગ સ્વસ્થ હોય, તો એને 2-3 વર્ષ બીજા જીવવાનો પણ 101% હક છે. પણ મારે એવા વૃદ્ધાવસ્થા પણ આવે છે દર્દીઓ જે ખૂબ રીબાતા હોય છે, જેમને બહુ જ હૃદયમાં તકલીફ થતી હોય છે, જેને હૃદય નબળું પડી ગયું હોય છે. તો એવા દર્દીઓ ઘણીવાર મને પૂછે છે કે કેયુરભાઈ, એન્જિયોગ્રાફીનો કોઈ ફાયદો? તો સાચો જવાબ છે કે ના, નથી ફાયદો, હૃદય નબળું પડી ગયું છે. કાં તો જેવા વૃદ્ધ વ્યક્તિઓ જેને ચાલી પણ નથી શકતા, કોઈકને કેન્સર થઈ ગયું હોય છે, કોઈને લકવો, તો એ વૃદ્ધાવસ્થા એવી છે કે જ્યાં તમે પથારી વશો. તો એવા દર્દીઓને હું બહુ પ્રેમથી ઘરે મોકલું છું, દવાઓ ચાલુ રાખીએ છીએ, અને એમને હક આપીએ છીએ કે જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે જ કરાવવું જોઈએ કંઈ, કાં તો નહીં કરાવવું જોઈએ.
અને એવા મારે ઘણા કિસ્સા છે જે એકાદ કિસ્સો મેં ચોપડીમાં વર્ણન કર્યો છે કે સંતોષથી ઘરે દીકરા દીકરીઓ પૌત્ર પૌત્રીઓની જોડે છેલ્લો શ્વાસ લીધો હોય. એટલે ઉંમરવાળી વ્યક્તિને બેઉ તરફ આપણે હક આપવા જોઈએ. હૃદયની વાત દિલથી પુસ્તકના પરિચયમાં આપણે વાત કરી રહ્યા હતા વૃદ્ધ વ્યક્તિઓ અને તેમની સમસ્યાઓ વિશે. તો આ તબક્કે આપણે એ સંશોધકને પણ યાદ કરવા પડે જેમના પ્રયત્નોથી બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી શક્ય બન્યા. એ સંશોધક એટલે ડોક્ટર મેસન સોન્સ, અમેરિકાના હૃદયરોગ નિષ્ણાત. સ્વર્ગીય ડોક્ટર મેસન્સે 1962માં કોરોનરી એન્જિયોગ્રાફીનું સંશોધન કર્યું અને ત્યારબાદ જ બાયપાસ ઓપરેશન અને એન્જિયોપ્લાસ્ટી શક્ય બની. કેયુરભાઈ, આપ પણ અમેરિકામાં હતા, ક્યારે તમને મેસન સોન્સને મળવાનો મોકો મળ્યો ખરો? હા તૃપ્તિબેન, હું બહુ જ નસીબદાર છું. હું અમેરિકા 1981માં ગયો, 82 જાન્યુઆરીમાં, અને હું ક્લીવલેન્ડ ગયેલો, મારું પહેલું વર્ષ. અને મેસન સોન્સ ક્લીવલેન્ડ ક્લિનિકમાં જ હતા. એ 1985માં ગુજરી ગયા, પણ 82માં મને પરિચય એમનો થયેલો અને એમાંથી જ મને પ્રેરણા મળેલી એન્જિયોગ્રાફી શીખવાની. મેસન સોન્સ હાથમાંથી એન્જિયોગ્રાફી કરતા હતા ત્યારે, અને ત્યારે નાનો કાપો મૂકીને કરતા હતા. અને પછી ત્યાંથી હું બીજી એક નાની વાર્તા કહીશ કે હું 1983માં લોસ એન્જલસ ગયો તો ત્યાં એક ડૉક્ટર જટકિન્સ હતા જેમણે સાથળમાંથી એન્જિયોગ્રાફીની ટેકનિક શોધેલી. એટલે હું એટલો નસીબદાર છું કે 1982 અને 1983માં વિશ્વના એન્જિયોગ્રાફીના સંશોધકો સાથે મારો રૂબરૂ પરિચય થયેલો.